નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરનો ભાગ 10 જોઈએ. તો પ્રશ્ન આપણો કે મોટામણી એટલે શું તેનું સૂત્ર આપો. તો આપણે મોટામણીની વાત કરીએ. જો બે માર્ક્સની અંદર ઉત્સાહ તો અહીંયા સુધી તમને જેટલું દેખાય એટલું દર્શાવવાનું. તો મોટામણીની આપણી વ્યાખ્યા, આપણને એવું થાય કે મોટામણી એટલે શું પહેલાં તો મોટામણીનો અર્થ આપણે સાદી રીતે જોઈએ તો વસ્તુ કરતાં પ્રતિબિંબની ઊંચાઈ કેવી મળે, વધારે કે ઓછી, કેટલા પ્રમાણમાં, કેટલા ગણી જે શબ્દ આપણે વાપરીએ તેને આપણે મોટામણી કહીએ. તો જે બંનેનો ગુણોત્તર આપણે હોય કે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈનો ગુણોત્તર સરખામણી, તો એને આપણે મોટામણી કહીએ. તો એની વ્યાખ્યા એવી બને કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટામણી કહે છે. અહીંયા વ્યાખ્યા તમને બતાવી, મોટામણીને આપણે એમ વડે દર્શાવીએ, સ્મોલ એમ વડે. કેવા? સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર જોઈએ તો આપણે આ વ્યાખ્યા પ્રમાણે સૂત્ર જોઈએ તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ બંનેનો ગુણોત્તર. ઓકે, હવે આપણે મોટામણીનું અંતર્ગોળ અરીસા માટે મોટામણીનું સૂત્ર તારવીએ. તો ધારો કે આપણે કોઈ અંતર્ગોર અરીસાની સામે યુ અંતર, વસ્તુ અંતર કેટલું લીધું? યુ અંતરે વક્રતા કેન્દ્ર સીથી થોડેક દૂર એચ ઊંચાઈની વસ્તુ મૂકેલી છે. તો આપણે કિરણાકૃતિની અંદર જોઈ ગયા કે સીથી થોડેક દૂર મૂકેલી હોય તો જેનું પ્રતિબિંબ આપણને કેટલા અંતરે મળ્યું? વી અંતરે. અને તેની ઊંચાઈ કેટલી લઈએ આપણે? એચ ડેશ. એને કિરણાકૃતિ તમને અહીંયા બતાવું, જો અહીંયા તમને બતાવીશું. તો આ અંતર્ગોળ અરીસું, આ વક્રતા કેન્દ્ર અહીંયા સી લઈ લઈએ અને આ મુખ્ય કેન્દ્ર એફ. તો વક્રતા કેન્દ્ર સીથી થોડેક દૂર એ બી વસ્તુ મૂકેલી છે, તેનું પ્રતિબિંબ આપણે જાણીએ કે સી અને એફની વચ્ચે મળે. તો આપણે સી અને એફની વચ્ચે એ ડેશ બી ડેશ પ્રતિબિંબ દર્શાવ્યું. કિરણાકૃતિની અંદર દોરતા આપણે શીખી ગયા. તો એ બીની ઊંચાઈ એચ થઈ, પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ લીધી આપણે, વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી, કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા લેવાની જરૂર નથી. અને લો તો પણ અહીંયા બતાવી શકો તમે. હવે કાર્તેજી અહીંયા પદ્ધતિ પ્રમાણે હમણાં આપણે શીખ્યા એ પ્રમાણે કે વસ્તુ અંતર કેવું થયું? સામે આવ્યું તો માઇનસ. પ્રતિબિંબ અંતર કેવું થયું? પ્રતિબિંબ પણ સામે મળ્યું તો માઇનસ. વક્રતા ત્રિજ્યા સામે તો માઇનસ. કેન્દ્ર લંબાઈ સામે તો માઇનસ. વસ્તુની ઊંચાઈ ઉપરની તરફ તો પ્લસ, નીચેની તરફ તો માઇનસ. અહીંયા જો આપણે દર્શાવીશું. હવે આકૃતિની અંદર તમે જોઈ શકો કે અહીંયા એક કાટખૂણો બને, એ બી પી, આ ત્રિકોણ બની ગયો કાટકોણ ત્રિકોણ. અને બીજો કાટખૂણો અહીંયા બને તો એ ખૂણો ત્રિકોણ બને કાટકોણ ત્રિકોણ એ ડેશ બી ડેશ પી. તો આ બંને ત્રિકોણ ગણિતના નિયમ પ્રમાણે સમરૂપ છે. કેવા હોય? સમરૂપ. તો ગણિતના નિયમ પ્રમાણે સમરૂપ હોય તો તેની બાજુઓનો ગુણોત્તર લેતા એ બી ભાગ્યા એ ડેશ બી ડેશ, સમાન એની બાજુઓ બીપી ગુણોત્તર એટલે કે ભાગાકાર બી ડેશ પી. તો આ આપણે સમાન બતાવી દીધું કે તેની બાજુઓનો ગુણોત્તર એ બી અપોન એ ડેશ બી ડેશ ઇક્વલ ટુ તેની બાજુઓ બીપી અપોન બી ડેશ પી ડી. હવે એ બી આપણે અહીંયા જોઈ શકીએ, એ બી એટલે એની ઊંચાઈ થઈ, વસ્તુ ઊંચાઈ એચ. એ ડેશ બી ડેશ પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ, કિંમતો મૂકીએ. બીપી વસ્તુ અંતર થયું યુ, પરંતુ કેવું લેવાનું? માઇનસ, સામેની બાજુ અહીંયા જો દર્શાવેલું છે. બી ડેશ પી પ્રતિબિંબ અંતર થયું પણ સામેની બાજુ તો કેવું? માઇનસ. માઇનસ માઇનસ ઉડી ગયા તો કેવા બન્યા? પ્લસ યુ અપન વી, સામેની બાજુ એમને માઇનસ. આ માઇનસ ચિહ્ન આખું આપણે લઈ લઈએ,
એચ અપોન એસ ડેચ. હવે આગળ જોઈએ, બંનેને ઉલટા આવતા તો આ એચ ડેસ અપોન એચ લીધું તો સામે પણ ઉલટાઈ જાય ગણિતના નિયમ પ્રમાણે, તો વી અપોન યુ. હવે આ ઉલટાઈએ અને આ માઇનસ ચિહ્ન ડાબી બાજુથી આપણે કઈ બાજુ લાવી દીધા, સામેની બાજુ. તો એચ ડેસ અપન એચ આવું કેમ કર્યું, કે આપણું સૂત્ર લાવવા માટે કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ. તો આ પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ થઈ તો મોટવણી એમ. તો સૂત્ર કયું થયું, માઇનસ વી અપોન યુ. અંતરગોળ અરીસા માટે મોટવણીનું સૂત્ર કયું, એમ ઇક્વલ ટુ વી માઇનસ વી અપોન યુ. આપણું ગુજરાતીમાં લખીએ કે મોટવણી બરાબર, આ ફક્ત અંતરગોળ અરીસાને જ લાગુ પડે, માઇનસ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર. ઓકે, બહિર્ગોળ અરીસા માટે મોટવણી આ રીતે પણ આપણે કોઈ કિરણાકૃતિ લઈ અને સાબિત કરી શકીએ. તો એનું સૂત્ર લખવું હોય તો આ જ પ્રમાણે આ સૂત્રનો ઉપયોગ કરી શકો તમે, કે અહીંયા જો બહિર્ગોળ અરીસો હોય તો જે પ્રતિબિંબ ઊંચાઈ આપણને જે માઇનસ મળી હતી એ કેવી મળે, પ્લસ. આ બંને બાજુ કેવી થઈ જશે, પ્લસ. સામે આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર લઈએ તો વસ્તુ અંતર બહિર્ગોળ માટે કેવી હોય, માઇનસ, અને પ્રતિબિંબ અંતર કેવું હોય આપણને, પ્રતિબિંબ આપણને બહિર્ગોળ માટે કેવું મળે, આભાસી. ને આભાસી હોય એટલે કેવું મળે, પ્લસ. કેવું મળે, પ્લસ. તો સૂત્રની અંદર તમે કિંમતો મૂકો તો તમને અહીંયા મોટવણી મળી જાય. હવે મોટવણીની અંદર ખાસ યાદ રાખવાનું કે જો પ્રતિબિંબ વાસ્તવિક હોય તો કેવું હોય આપણને, મોટવણી ઋણ, અને આભાસી હોય તો ધન. તો બહિર્ગોળ માટે કેવું બને, આભાસી. તો આભાસી હોય તો આ ચિહ્ન આવે નહીં. ઓકે, તો બહિર્ગોળ માટે કેવું થાય, મોટવણી બરાબર એમ વી અપોન યુ, આ પ્લસ થઈ જાય. જ્યારે સમતલ અરીસા માટે મોટવણી કેવી થાય, પ્લસ વન થાય. કેમ, કારણ કે સમતલ અરીસા માટે વસ્તુ આપણને સામે મૂકીએ, પ્રતિબિંબ આપણને આભાસી મળે, તો બંને પ્લસ થઈ ગયા. આભાસી એટલે કેવું હોય, મોટવણી ધન. તો ધન આવી ગયું. પરંતુ એક કિંમત કેમ થાય, કારણ કે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ કેવી હોય, સમાન જ હોય ને. સમતલ અરીસાની અંદર વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ કેવી હોય, સમાન. તમે એનો બંનેને ઉડાડો તો આપણને કિંમત કેટલી વધે, એક. તો સમતલ અરીસા માટે કેટલી થાય, પ્લસ વન. હવે મોટવણીના મૂલ્યો પરથી પ્રતિબિંબનો પ્રકાર, કદ અને નક્કી કરવા, આ ખાસ આપણને એમસીક્યુની અંદર પૂછાતું હોય. કોની અંદર, એમસીક્યુ એક માર્ક્સની અંદર. તો આના ઉપરથી આપણે કિંમતો આપણે જોઈ શકીએ કે જો કિંમતો કેવી હોય, તો એક પ્લસ વન પણ હોય, માઇનસ વન હોય, ઋણ કિંમત અને એક કરતાં મોટી પણ હોય, ઋણ કિંમત અને એક કરતાં નાની પણ હોય, ધન કિંમત એક કરતાં મોટી પણ હોય, ધન કિંમત એક કરતાં નાની પણ હોય. હવે આને સમજવા માટે, આ કોષ્ટકને યાદ રાખવા માટે પહેલાં આપણું આખી કોષ્ટક જોઈ લઈએ. પ્લસ વન તો હમણાં શીખ્યા, સમતલ અરીસો, તો અરીસોનો પ્રકાર કેવો થયો, સમતલ. સમતલ અરીસાની અંદર આપણે પ્રતિબિંબનો કદ અને પ્રકાર કેવો મળે, આભાસી, ચતુ અને વસ્તુ જેવડું. માઇનસ વન તો આપણો અરીસો કયો થશે, અંતરગોળ. અને અંતરગોળની અંદર માઇનસ આવ્યું તો વાસ્તવિક, ઉલટું અને વસ્તુ જેવડું. એક કરતાં મોટી કિંમત અને ઋણ હોય તો વાસ્તવિક, ઉલટું અને મોટું, પણ કેવો અરીસો આવે, અંતરગોળ. એક કરતાં નાની કિંમત હોય અને ઋણ હોય તો વાસ્તવિક, ઉલટું અને નાનું, તો અંતરગોળ. ધન કિંમત હોય અને એક કરતાં મોટી હોય તો આભાસી, ચતું અને મોટું બને, અંતરગોળ. એક કરતાં નાની કિંમત હોય અને ધન કિંમત હોય, આભાસી, ચતું અને નાનું, તો કેવું થાય, બહિર્ગોળ. આપણને એવું થાય, સાહેબ આ કોષ્ટક કેવી રીતે યાદ રાખવું, તો યાદ રાખવા માટે એક જ રીત, મગજમાં એટલું જ રાખવાનું, ઉલટું પ્રતિબિંબ હોય તો મોટવણી કેવી, સોરી, ઉલટું હોય તો કેવી હોય, ઋણ. મોટવણી કેવી હોય, ઋણ. અને ચતું હોય તો કેવી હોય, ધન. અહીંયા જો આપણે લખેલું, મગજમાં આટલું રહી ગયું,
ચતતું હોય તો ધન, કારણ કે બંને સામસામે આવવાના, એક ઉપર અને એક નીચે, ઉપર જ બંને ઉપર જ રહેશે. ચતતું કીધું અહીંયા, ચતતું હોય તો બંને ઉપર રહે એટલે કેવી હોય, ધન. આપણું સૂત્ર મોતવણીનું અહીંયા ધ્યાન આપો કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ, તો પ્રતિબિંબ ઊંચાઈ આપણને પ્રતિબિંબ કેવું મળ્યું, ચતતું એટલે સીધું, તો પ્લસ વસ્તુ તો આપણે પ્લસ જ લઈએ, તો આ બંને પ્લસ થયા, તો ચતતું હોય તો ધન. આપણું જે હોય મોટાવણી શોધવા માટે આપણે પ્રતિબિંબને ખાસ ધ્યાન આપવાનું, વસ્તુ માટે તો દરેક માટે સમાન. જો પ્રતિબિંબ આપણને ઉલટું મળે નીચેની તરફ તો કિંમત કેવી થઈ જાય, ઋણ. ઓકે, વસ્તુ અંતર ઊંચાઈ તો આપણી પ્લસ જ રહેવાની, તો જ્યારે ઋણ હોય તો ઉલટું અને ધન હોય તો ચતું. આટલું મગજમાં રહી ગયું, ધન હોય તો ચતું આવી ગયું. ચતું હોય કેવું હોય, હંમેશા આભાસી. હવે કિંમત પ્લસ તો બંનેની સમાન હોય, ઊંચાઈઓ કેવી હોય, સમાન હોય, તો ક્યારે જોવા મળે, સમતલ અરીસાની અંદર. બીજું, હવે અહીંયા કિંમત આપણે તમને દર્શાવી ઋણ, તો ઋણ હોય તો હાલ જોયું કેવું હોય, ઉલટું, ને ઉલટું હોય હંમેશા વાસ્તવિક. અને કિંમત આવી આપણી એક, તો બંનેને સમાન ઊંચાઈઓ હોય તો પણ ક્યારે બને, અંતર્ગુર અરીસાની અંદર. યાદ કરાવું કે વક્રતા કેન્દ્ર સી ઉપર જ્યારે મૂકીએ તો બંનેની ઊંચાઈ કેવી મળતી આપણને, સમાન. હજુ આગળ વાત કરીએ કે ઋણ કિંમત કેવી આપી આપણને, ઋણ, તો ઋણ હોય તો કેવું આવે, ઉલટું, ને ઉલટું હોય તો વાસ્તવિક. હવે કિંમત એક કરતાં મોટી હોય, એક કરતાં મોટી, તો આ સૂત્રની અંદર તમે જોઈ શકો, એક કરતાં મોટી કિંમત મોટવણીની ક્યારે થાય, કે જ્યારે પ્રતિબિંબની ઊંચાઈ મોટી હોય ત્યારે. અંશ છેદ કરતાં મોટો હોય ત્યારે મોટવણી આપણને કેવી મળે, એક કરતાં વધારે. તો આવું ક્યારે બની શકે, તો અંતર્ગોળ અરીસાની અંદર. બીજું, ઋણ અને એક કરતાં નાની, તો ઋણ આવ્યું તો ઉલટું, અને ઉલટું હોય તો વાસ્તવિક. અને એક કરતાં નાની ક્યારે બને, જ્યારે છેદ મોટો હોય અને અંશ નાનો હોય ત્યારે. તો અંશ નાનો એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ કેવી થઈ, નાનો, તો કે આ પણ ક્યારે બની શકે, શક્યતા અંતર્ગોળ અરીસાની અંદર. હવે આગળ જોઈએ પાંચમી, કે ધન કિંમત આલી હોય, તો ધન હોય તો કેવું, ચતું, ને ચતું હોય એ આભાસ. બીજું, એક કરતાં મોટી આલી, તો હાલ તમને શીખવાડી પ્રતિબિંબ ઊંચાઈ મોટું, તો આ શક્યતા ક્યારે બને, અંતર્ગોળ અરીસાની અંદર. છેલ્લી શક્યતા કે ધન કિંમત અને એક કરતાં નાની, તો ધન આવી તો ચતું, ને ચતું હોય તો આભાસી. અને એક કરતાં નાનું, તો પ્રતિબિંબ ઊંચાઈ કેવી હોય, નાની, તો આ શક્યતા ફક્ત બહિર્ગોળ અરીસાની અંદર જ બને. એટલે ટૂંકમાં આપણે યાદ રાખી શકો તમે કે જો એક કરતાં નાની હોય અને ધન હોય તો બહિર્ગોળ, બાકી બધું અંતર્ગોળ, અને પ્લસ વન હોય તો સમતલ. બરાબર, આ રીતે તમને પૂછાઈ શકે પરીક્ષાની અંદર, એક્ઝામ્પલની અંદર આ રીતે તમને પૂછાય, કે કોઈ એમસીક્યુ પૂછાય કે કોઈ અરીસાની મોટવણી પ્લસ પાંચ છે, તો તેના દ્વારા મળતું પ્રતિબિંબનો પ્રકાર અને કદ અને તે અરીસો કયો હશે તે જણાવો. તો પહેલાં તો આપણે જોવાનું કે પ્લસ આવ્યું, કેવું આવ્યું, પ્લસ, અહીંયા કોઈ માઇનસ ના સમજતા, આ પ્લસ. તો પ્લસ આવે તો આપણું પ્રતિબિંબ કેવું બને, પહેલું તો ચતું, અને ચતું હોય એ હંમેશા કેવું હોય, આભાસી. તો આપણને એનો પ્રકાર તો ખ્યાલ આવી ગયો, આભાસી અને ચતું. બીજું, કિંમત કેટલી આલી, પાંચ, એક કરતાં વધારે, એક કરતાં વધારે. હવે એક કરતાં વધારે ક્યારે થાય, કે પ્રતિબિંબ ઊંચાઈ મોટી હોય ત્યારે. ક્યારે થાય, પ્રતિબિંબ ઊંચાઈ એક કરતાં વધારે હોય ત્યારે, કારણ કે છેદ કરતાં અંશ મોટો હોય ત્યારે એક કરતાં વધારે કિંમત આવે, ગણિતની અંદર આપણે જોઈ શકીએ. અને એક કરતાં વધારે આવે તો આપણને ખ્યાલ આવી જાય, તો પ્રતિબિંબ કેવું હોય, મોટું. પ્રતિબિંબ કેવું મળે આપણને, મોટું, તો ચતું, આભાસી અને મોટું આ કોની અંદર જોવા મળે, આભાસી કોની અંદર જોવા મળે, અંતર્ગોળ અને બહિર્ગોળ. બરાબર, પણ મોટું ક્યારે જોવા મળે, મોટું ક્યારે જોવા મળે, તો આપણને અંતર્ગોળની અંદર. કોની અંદરથી જોવા મળે, તો અંતર્ગોળ.
કારણ કે બહિર્ગુણની અંદર આપણને બધા જ પ્રતિબિંબ કેવા મળતા હતા, નાના. તો ખ્યાલ આવી ગયો. આ રીતે તમે પરીક્ષાની અંદર શોધી શકો કે ચતુ આપાસી મોટું અને અરીસો કેવો થયો, અંતર્ગો. એવી રીતે માઇનસનું કોઈ એક ઉદાહરણ તમને આપી દઉં. માઇનસ 0.15 મોટાવણી તમને આપેલી છે પરીક્ષાની. તો પહેલાં ચિહ્ન જુઓ. માઇનસ માઇનસ હોય તો કેવું પ્રતિબિંબ આવે, ઉલટું. અને ઉલટું હોય તો કેવું બને, વાસ્તવિક. તમારો પ્રકાર ખ્યાલ આવી ગયો. બીજું કે એક કરતાં કિંમત કેવી થઈ, નાની, 0.15. તો ઊંચાઈ કેવી હોય, નાની. તો પ્રતિબિંબ આપણને કેવું મળ્યું, નાનું. તો ક્યારે બને, ઉલટું વાસ્તવિક. એટલે વાસ્તવિક ક્યારે હોય, તો બહિર્ગુણની અંદર તો હોય ને શક્યતા, તો કોની અંદર રહી, અંતર્ગોળ. અને નાનું પણ કોની અંદર મળે, અંતર્ગોળ. તો આ પણ કોની અંદર જોવા મળે, અંતર્ગોળ. ઓકે, આ રીતે તમે એમસીક્યુ પણ સોલ્વ કરી શકો. આ ખાસ એમસીક્યુની અંદર ઉસાતું હોય એટલે આને પણ ખાસ ધ્યાનથી તૈયાર કરી દેવાનું. કોષ્ટક ગોખવાની જરૂર નથી, ફક્ત સૂત્ર ઉપરથી જ તમે તૈયાર કરો. અને આ બે બાબતો ખાસ યાદ રાખો એટલે વાત પૂરી થઈ જાય. આપણું કોઈ પણ એમસીક્યુ પરીક્ષાની અંદર ઉસી લે તો પણ આપણને આવડી જાય.